જગન્નાથ રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી નવ ઘાયલ મૂર્તિને રથમાંથી નીચે ઉતારતી વખતે સેવકો ઢાળ પરથી લપસી ગયા યાત્રામાં શ્વાસ મૂંધાવાથી એકનું મોત પુરીના ગુંડીચા મંદિરમાં મંગળવારે રાત્રે નવ વાગે દુર્ઘટના ઘટી હતી જેમાં ભગવાન બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી હતી જેમાં નવ લોકો ઘાયલ થયા હતા હકીકતમાં આઠમી જુલાઈએ રથયાત્રા બાદ ગુંડીચા મંદિરમાં પહાડી વિધિ ચાલી રહી હતી સેવકો ભગવાનની મૂર્તિઓને રથમાંથી ઉતારીને મંદિરમાં લઈ જતા હતા બલભદ્રજીને ઉતારતી વખતે સેવકો રથના ઢોળા ઉપર લપસી પડ્યા અને મૂર્તિ તેમના પર પડી જેમાં નવ જણા ઘાયલ થયા હતા પાંચ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જોકે મૂર્તિને કોઈ નુકસાન થયું નથી ઇજાગ્રસ્ત સેવકે જણાવ્યું કે મૂર્તિ સાથે બાંધેલા દોરડામાં કોઈ સમસ્યાને કારણે આકસ્માત થયો હતો હોસ્પિટલમાં દાખલ બે લોકોને રજા આપવામાં આવી હતી અને તેઓ ધાર્મિક વિધિમાં જોડાયા હતા ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને ઘાયલ સેવકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે તેમણે કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદનને તાત્કાલિક પૂરી જઈને યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો નાયબ મુખ્યમંત્રી પ્રાવતી પરિદા પણ પૂરી ગયા હતા તેમણે કહ્યું કે અમે આગળની કાર્યવાહી માટે મુખ્યમંત્રીને રિપોર્ટ કરીશું પુરીમાં રથયાત્રા દરમિયાન ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને ખેંચતી વખતે એક ભક્તનું ગુંગળામણથી મૃત્યુ થયું હતું તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું ત્યાં ડોક્ટરે એને મૃત જાહેર કર્યો હતો આ ઉપરાંત ભીડમાં ગુંગળામણને કારણે આઠ લોકોની તબિયત લથડી હતી બાદમાં તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા ઓડિશાના સીએમ મોહનચરણ માજીએ મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયા અને ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે